હેલો દોસ્તો, ટેકનિકલ ગુજ્જુ માસ્ટર ચેનલની અંદર આપણે એનસીઆરટીની અંદર અત્યારે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 ગણિતમાં જે વાસ્તવિક સંખ્યાઓ છે એના વિશે અભ્યાસ કરશું. પરંતુ મિત્રો, તમે આ વાસ્તવિક સંખ્યાઓ ભણો એ પહેલાં આપણે ધોરણ 9ની અંદર જે ગણ વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર, સંખ્યાઓમાં ગણ વિશે જે અભ્યાસ કર્યો હતો એને આપણે થોડી વિગતે ચર્ચા કરી લઈએ, કે જેથી આપણે આખું જે ચેપ્ટર ચાલે એમાં આપણને કોઈ જગ્યાએ કંઈ વાંધો આવે નહીં. આપણે મિત્રો, ખબર છે કે આ પ્રાકૃતિક સંખ્યા ગણ જેને કેપિટલ એન વડે દર્શાવીએ છીએ અને એને ઇંગ્લિશમાં કહેવાય સેટ ઓફ નેચરલ નંબર્સ. આ પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો એમાં એન બરાબર 1, 2, 3, 4, 5, 6 એવી રીતે અનંત સુધી ચાલે છે. એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત આપણે વાત કરીએ તો એકથી થાય. અને મિત્રો, આપણને દરેકને ખબર છે કે ગણ આપણે દર્શાવવો હોય એટલે ગણને દર્શાવવા માટે છગડિયા કૌંસ એટલે કે કર્લી બ્રેકેટનો ઉપયોગ થાય છે. અને એમાં પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો એ 1 છે. અને એવી જ રીતે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ કેવી છે? પૂર્ણ સંખ્યા. આની અંદર કોઈ અપૂર્ણાંક આવશે નહીં. અને બીજું, શૂન્યનો ગણ એનમાં સમાવેશ થતો નથી. એટલે આ જે આ આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ એટલે કે નેચરલ નંબરની વાત કરીએ તો એમાં શૂન્યનો સમાવેશ થતો નથી. અને જો તમારે શૂન્યનો સમાવેશ કરવો હોય તો એ આખી થઈ જાય છે પૂર્ણ સંખ્યા. બરાબર. તો બીજો નંબર આવે છે પૂર્ણ સંખ્યા, જેને ડબલ્યુ વડે, કેપિટલ લેટરની અંદર ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે, જેને સેટ ઓફ હોલ નંબર કહેવાય છે. બરાબર. અને ડબલ્યુ ના આપણે વાત કરીએ તો ડબલ્યુ ને આપણે કઈ રીતે દર્શાવીશું અંદર છગડીયા કૌંસની અંદર? તો કે આપણે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે. બરાબર. એટલે ડબલ્યુ બરાબર 0, 1, 2, 3, 4, 5, 6 થી લઈને અનંત સુધી આવે છે. બરાબર. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા એ 0 છે. અને દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા પણ છે. અને આમાં જે દરેક પૂર્ણ સંખ્યા છે એ કેવી છે? પૂર્ણાંક સંખ્યા. અને આમાં જો તમે જોશો તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર જે કંઈ પણ ઘટકો છે એના જે સભ્ય સંખ્યા છે એ દરેકે દરેક પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય છે. એટલે આપણે શું કહેવાય કે એન એટલે કે નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા છે એ ડબલ્યુ એટલે સબસેટ ઓફ ડબલ્યુ એટલે કે એનો ઉપગણ છે. બરાબર. એટલે આમાં પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાના તમામ ઘટકોનો સમાવેશ થાય છે. બરાબર. એટલે એનો ઉપગણ કહેવાય. હવે પૂર્ણાંક સંખ્યા ગણની વાત કરીએ તો ઝેડ, જેને ઝેડ વડે દર્શાવવામાં આવશે. પૂર્ણાંક સંખ્યાને શેની વડે? ઝેડ વડે દર્શાવાય. અને એના સેટ ઓફ ઇન્ટીજર્સ પણ કહેવાય, સેટ ઓફ ઇન્ટીજર્સ પણ કહેવામાં આવે છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો આપણે નાના ધોરણમાં ભણી ગયા છીએ કે ભાઈ પૂર્ણાંક સંખ્યા બે પ્રકારની આવે, એક ધન પૂર્ણાંક અને બીજી ઋણ પૂર્ણાંક. અને સંખ્યા રેખાની મદદથી જો તમે દર્શાવો તો વચ્ચે કઈ આવે? વચ્ચે 0 દર્શાવવો પડે. બરાબર. અને 0ની જમણી બાજુએ હંમેશા ધન પૂર્ણાંક દર્શાવીએ છીએ અને 0ની ડાબી બાજુએ હંમેશા આપણે ઋણ પૂર્ણાંક દર્શાવીએ છીએ. તો આપણે વાત કરીએ તો 0ની જમણી બાજુ એ છગડીયા કૌંસમાં આપણે કયા લખ્યા છે? 1, 2, 3, 4 એ અનંત સુધી. બરાબર. અને એવી જ રીતે 0ની ડાબી બાજુએ -1, -2, -3 અને -4 અને એ પણ અનંત સુધી આપણે દર્શાવેલા છે. આ પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો એ ઇન્ટીજર છે એ જર્મન શબ્દ ઝેહલેન પરથી આવેલો છે. અને બીજી વાત કરીએ તો સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? તો કે 1. અને સૌથી મોટી ઋણ પૂર્ણાંક તો -1 છે. સૌથી નાની ધન પૂર્ણાંક કઈ છે? 1. અને સૌથી મોટી ઋણ પૂર્ણાંક કઈ છે? તો કે -1. હવે 0 પૂર્ણાંક સંખ્યા એ ધન પૂર્ણાંક નથી અને ઋણ પૂર્ણાંક નથી. આપણે આ નાના ધોરણમાં અગાઉથી પહેલેથી જ ભણતા આવ્યા છે કે 0 છે એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી. અને દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા આપણે આના પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરીએ કે સમય સંખ્યા કોને કહેવાય. સમય સંખ્યા એવી કે જે પી છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે અંશ અને છેદવાળા સ્વરૂપનું હોય તો એને કહેવાય સમય સંખ્યા. બરાબર. તો હવે કારણ કે ઝેડ એ સબસેટ ઓફ શું છે? ક્યુ. એટલે ઝેડ એ ક્યુ નો ઉપગણ છે એટલે એન સબસેટ ડબલ્યુ સબસેટ ઝેડ. આમ આ ગણ ઝેડની વાત કરીએ તો ઝેડની અંદર તમામ સંખ્યાઓ એટલે કે કઈ આવી જાય? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. દરેક સંખ્યાનો સમાવેશ આ ઝેડની અંદર થઈ જાય છે. બરાબર. એટલે જો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો પણ સમાવેશ તેની અંદર થાય, ઝેડની અંદર થાય છે. બરાબર. બીજું, હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરશું સમય સંખ્યા ગણ. હવે આપણે સમય સંખ્યા ગણ
એના વિશે અભ્યાસ કરીએ તો સમય સંખ્યા ગણ કેપિટલ લેટરમાં ક્યુ વડે દર્શાવવામાં આવે છે અને એના સેટ ઓફ રેશનલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે સમય સંખ્યા ગણની વાત કરીએ તો મેં તમને અગાઉ હમણાં જે પૂર્ણાંક સંખ્યાની વાત કરી એની અંદર જ મેં કીધું હતું કે સમય સંખ્યા ગણ આપણે દર્શાવવું હોય તો એનું સ્વરૂપ પીના છેદમાં ક્યુ, એટલે કે અંશ અને છેદવાળું સ્વરૂપ હોવું જોઈએ, બરાબર. તો આપણે સમય સંખ્યા ગણની વાત કરીએ તો એમાં એનો છગડીયો કૌંસ કઈ રીતે, એનો ગણ કઈ રીતે લખાશે, તો કે ક્યુ બરાબર છગડીયા કૌંસની અંદર અહીંયા જીરો, જીરોની જમણી બાજુ હોય બધા ધન આવે, જીરોની ડાબી બાજુ હોય બધા ઋણ આવે. તો જો જીરો પછી એક પછી થ્રી બાય ટુ, ટુ થ્રી ફોર, આ બધા છે એ બધા સમય સંખ્યા છે. એમાં આ થ્રી બાય ટુ અને આ બાજુ ઋણ બાજુ જે માઇનસ થ્રી બાય ટુ છે બંને કેવી કહેવાય, સમય સંખ્યા, કારણ કે એમાં પી બાય ક્યુ સ્વરૂપ છે, બરાબર. હવે બે સમય સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવેલી છે, બરાબર. એટલે કોઈ પણ બે સમય સંખ્યા, ધારો કે આ બે સમય સંખ્યા છે, તો એ બંને સમય સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યા આવેલી છે, કારણ કે છેદ તો ગમે તે રીતે બદલાય, બરાબર. એટલે તમારે બે સમય સંખ્યા વચ્ચે તો અનંત સમય સંખ્યાઓ તમને મળી શકે છે, બરાબર. દાખલા તરીકે ત્રણના છેદમાં પાંચ અને ચારના છેદમાં પાંચ વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવેલી છે. સમય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. એટલે સમય સંખ્યાની અંદર આ જો પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા દરેકનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય છે, બરાબર. એટલે આપણે કઈ રીતે લખશું સાંકેતિક સ્વરૂપમાં, એન ઇઝ સબસેટ ઓફ ડબલ્યુ, ઇઝ સબસેટ ઓફ ઝેડ, ઇઝ સબસેટ ઓફ ક્યુ. હવે એક અને બે ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ છે. હવે એ મેં તમને કીધું હમણાં જે રીતે આ બે બે આપણે બે સમય સંખ્યાની વાત કરી, થ્રી બાય ફોર અને થ્રી બાય ફાઈવ અને ફોર બાય ફાઈવની વચ્ચે અનંત સમય સંખ્યા આવેલી, એવી રીતે એક અને બેની વચ્ચે પણ બધી અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે, બરાબર. અને ગણ એનની તમામ સંખ્યાઓ સમય સંખ્યા છે. આ ગણ એનની જે સંખ્યાઓ છે, એક બે ત્રણ ચાર પાંચ છ, એ ગમે તેટલી તમે સંખ્યા લો, એ દરેકે દરેક સંખ્યા એ સમય સંખ્યા છે, બરાબર. આપણે આની અંદર જો એક બે ત્રણ ચાર પાંચ દરેકનો સમાવેશ કર્યો છે, એટલે આપણા જે પ્રાકૃતિક સંખ્યાની અંદર જે એક બે ત્રણ ચાર પાંચ છ કે તમે જે સંખ્યા લો એ દરેકે દરેક સંખ્યાઓ કેવી છે, સમય સંખ્યા છે. હવે પૂર્ણાંકો અને અપૂર્ણાંકોનો સમાવેશ પણ ક્યુમાં થાય. આપણે જો પૂર્ણાંકની વાત કરીએ તો ચલો ભાઈ આ એક બે ત્રણ ચાર આ ધન પૂર્ણાંક છે, એટલે ધન પૂર્ણાંકનો સમાવેશ પણ ક્યુમાં થયો. એવી રીતે માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ અને માઇનસ ચાર એ ઋણ પૂર્ણાંકનો પણ એની અંદર સમાવેશ થાય છે. એવી જ રીતે અપૂર્ણાંક એટલે થ્રી બાય ટુ, માઇનસ થ્રી બાય ટુ, આ બધા છે એ કેવાય કહેવાય અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક એટલે શું કે જે પૂર્ણાંક ન હોય એને અપૂર્ણાંક કહેવાય. અને અપૂર્ણાંકની વાત કરીએ તો જેમાં અંશ અને છેદ સ્વરૂપ હોય એને અપૂર્ણાંક કહેવાય, બરાબર. એમાં દશાંશ અપૂર્ણાંક પણ આવે છે, પોઈન્ટ વાળા હોય તો એને દશાંશ અપૂર્ણાંક પણ કહેવાય, બરાબર. દરેક સમય સંખ્યાઓ પૂર્ણ સંખ્યા નથી. હવે આની અંદર જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવો મુદ્દો આ જ છે કે દરેક જે કંઈ પણ તમે સમય સંખ્યા લો એ દરેકે દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. કારણ જો થ્રી બાય ફાઈવ અહીંયા આપણે ધારો કે લીધું તો થ્રી બાય ફાઈવ ક્યુમાં હોય, પણ થ્રી બાય ફાઈવ આપણે અહીંયા જે ડબલ્યુ છે એ ડબલ્યુની અંદર લેવાય નહીં, કારણ કે ડબલ્યુની અંદર હંમેશા પૂર્ણ સંખ્યા હોય છે, એની અંદર અપૂર્ણ ચાલે નહીં. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે દરેક સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા નથી, બરાબર. એટલે જો ધારો કે ઉદાહરણ તરીકે આપણે લખ્યું કે થ્રી બાય ફાઈવ ઇઝ બિલોંગ્સ ટુ ક્યુ, થ્રી બાય ફાઈવ એ ક્યુમાં આવે, પણ થ્રી બાય ફાઈવ ડઝ નોટ બિલોંગ્સ ટુ ડબલ્યુ, એટલે થ્રી બાય ફાઈવ છે એ ડબલ્યુની અંદર આવે નહીં. હવે આપણે જે વાસ્તવિક સંખ્યા, હવે મિત્રો આપણે વાસ્તવિક સંખ્યા ગણ વિશે અભ્યાસ કરીશું. તો વાસ્તવિક સંખ્યા ગણ એને કેપિટલ લેટરમાં આર વડે દર્શાવાય છે અને એના ઇંગ્લિશમાં એવું કહેવાય સેટ ઓફ રિયલ નંબર્સ, બરાબર. હવે આ વાસ્તવિક સંખ્યા ગણની અંદર પ્રાકૃતિક સંખ્યા ગણ એન, પૂર્ણ સંખ્યા ગણ ડબલ્યુ, પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડ અને સમય સંખ્યા ગણ ક્યુનો સમાવેશ થાય. એટલે એનો મતલબ સીધી વાત એ કે આ બધા ઉપર આપણે જે ભણી ગયા હમણાં ગણ એ દરેકે દરેકનો સમાવેશ આની અંદર થાય છે, બરાબર. ધારો કે આપણે જો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ થી વાત કરીએ તો આપણે એને શું કહેવાય પ્રાકૃતિક સંખ્યા ગણ કહેતા હતા. તો જો આ એક પછી આ બે ત્રણ ચાર એટલે દરેકનો સમાવેશ શું થઈ ગયો, પ્રાકૃતિક સંખ્યા ગણ આવી ગયા, બરાબર. બીજી વાત કરીએ તો કે જીરો, તો જીરો આ જીરો આવ્યો એટલે જીરોથી એ શું કહેવાય પૂર્ણ સંખ્યા કહેવાય, એટલે પૂર્ણ સંખ્યાનો પણ સમાવેશ થઈ ગયો, બરાબર. પછી પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યામાં શું કહેવાય કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, તો ધન પૂર્ણાંક આપણે જમણી બાજુએ છે અને ઋણ પૂર્ણાંક કઈ બાજુ, જીરોની ડાબી બાજુ, તો એ બંને આપણને મળી ગયા, એટલે કે ઝેડનો સમાવેશ થઈ ગયો છે. હવે વાત આવે છે સમય સંખ્યા ગણ, તો સમય સંખ્યામાં શું લીધું, તો કે આ બાજુ જીરોની આ બાજુ માઇનસ થ્રી બાય ટુ લીધું અને જીરોની
જમણી બાજુ શું લીધું પ્લસ 3/2 એટલે કે પી બાય ક્યુ સ્વરૂપ વાળું આવી ગયું એટલે એને શું કહેવાય સમય સંખ્યા ગણ પણ આવી ગયું. હવે મિત્રો વસ્તુ આની અંદર સમજવા જેવી છે એ છે કે માઇનસ રૂટ ટુ પછી માઇનસ રૂટ ટુ ની માઇનસ 3 ઘાત પછી રૂટ ટુ ની માઇનસ 4 ઘાત આ બધાનો સમાવેશ આમાં કેમ કરવામાં આવે તો એ બધી કેવી કહેવાય છે અસમય સંખ્યા. કેવી કહેવાય અસમય સંખ્યા બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જયારે અભ્યાસ કરીશું ત્યારે અસમય સંખ્યા વિશેનો પણ અભ્યાસ કરીશું બરાબર. હવે મિત્રો વાત કરીએ તો સમય અને અસમય સંખ્યાના જથ્થાને શું કહેવાય વાસ્તવિક સંખ્યા કહેવાય. શું કહેવાય વાસ્તવિક સંખ્યા. એટલે આ વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા થઈ ગઈ કે જે સંખ્યાની ગણની અંદર અથવા જે સંખ્યામાં સમય અને અસમય સંખ્યાનો જથ્થો આવેલો હોય તો તેને વાસ્તવિક સંખ્યા કહેવાય. હવે આપણે અત્યાર સુધી આગળનામાં પેલા ઉપગણ વિશે બધું અભ્યાસ કરતા આવેલા બરાબર. તો કે એન સબસેટ ઓફ ડબલ્યુ સબસેટ ઓફ ઝેડ સબસેટ ઓફ ક્યુ સબસેટ ઓફ આર એટલે આર ની અંદર આ બધાનો સમાવેશ થઈ જાય છે બરાબર. એટલે એને વાસ્તવિક સંખ્યા ના ગણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે સંખ્યાઓના વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ વગેરેને પી છેદમાં ક્યુ બરાબર આ બધા તરીકે દર્શાવવામાં આવે છે જ્યાં પી ની કિંમત ખાસ યાદ રાખજો પી ની કિંમત હંમેશા ઝેડમાંથી જ લેવાની એટલે પૂર્ણાંક સંખ્યામાંથી જ લેવાની છે અને ક્યુ ની કિંમત છે એ એનમાંથી એટલે પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી જ લેવાની રહેશે બરાબર. અને દરેક સમય સંખ્યા છે બરાબર એટલે કે તે અસમય સંખ્યા નથી એટલે પી ના છેદમાં ક્યુ છે એ હંમેશા સમય સંખ્યા છે એ અસમય સંખ્યા છે નહીં. એટલે જો અહીં આપણે દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ તો 8 નું ઘનમૂળ તો એ શું એનો આપણને જવાબ મળશે 2 અને 625 નું ચતુર્થમૂળ વાત કરીએ તો આપણને જવાબ મળશે 5. તો આ બધી કેવી કહેવાય સમય સંખ્યા બરાબર. ખ્યાલ આવ્યો એ અસમય નથી પણ જેનું વર્ગમૂળ અથવા ઘનમૂળ અથવા ચતુર્થમૂળ ન નીકળતું હોય તો એ બધી કેવી કહેવાય અસમય સંખ્યા બરાબર. હવે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે એટલે જે કંઈ પણ અસમય સંખ્યા છે અસમય સંખ્યાની વાત કરીએ તો આપણે ભાઈ પાઈ છે તો પાઈ ની કિંમત 3.14 આવી રીતે ચાલુ રહેશે બરાબર. તો પાઈ ની કિંમત છે 3.14 તો એ કેવી કહેવાય અસમય સંખ્યા છે બરાબર કે એ સતત એના પાછળ કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે બરાબર અને એના પછી શું આંકડો આવશે આપણને ખબર નથી એટલે એને શું કહેવાય અસમય સંખ્યા બરાબર. હવે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ કેવી છે વાસ્તવિક સંખ્યા. અસમય સંખ્યા તો છે પણ સમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યા છે કારણ કે ક્યુ છે એ ક્યુ એ સબસેટ ઓફ આર. ક્યુ છે એ શું છે સબસેટ ઓફ આર કારણ કે ક્યુ ના તમામ સભ્યોનો સમાવેશ એની અંદર થાય છે આર માં. હવે બીજી એક વસ્તુ તમને મિત્રો કહી દઉં કે સમય સંખ્યા છે અને અસમય સંખ્યા એ તમને એક શોર્ટકટ મેથડથી જાણવી જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય તો કે કોઈ પણ સંખ્યા છે ધારો કે આપણા પાઈ ની વાત કરીએ તો કે ભાઈ પાઈ ની કિંમત આપણા 3.14 છે બરાબર. તો 3.14 છે તો તમે એમ કહી શકો 3.14 છે પણ પાછળ હવે કયો આંકડો આવશે એ તમને ખબર નથી એટલે આ કેવી કહેવાય અસમય સંખ્યા કહેવાય. કેવી કહેવાય અસમય સંખ્યા બરાબર. પણ આપણે સમય સંખ્યાની વાત કરીએ તો કે ભાઈ હવે મારી જોડે એક સંખ્યા એવી છે 1.41 42 43 41 42 43 41 હવે આગળ શું આવશે એ તમે જાણી શકો છો તો કે ભાઈ જુઓ 1.41 42 43 41 42 43 હવે 41 થી અટકી ગયું તો હવે કયો આવશે તો કે ઓફકોર્સ 42 અને 43. તો આ પ્રકારની સંખ્યાને કેવી કહેવાય સમય સંખ્યા કે જેમાં તમે પોઈન્ટ પછી પાછળ કઈ સંખ્યા આવશે એ તમે કહી શકો તો એને શું કહેવાય સમય સંખ્યા અને જેમાં પોઈન્ટ પછી કઈ પાછળ કઈ સંખ્યા આવશે તમે ચોક્કસપણે ના કહી શકો તો એને શું કહેવાય અસમય સંખ્યા. આ એક આની શોર્ટકટ મેથડ છે બરાબર. હવે આગળનો આપણે અભ્યાસ કરશું સમય સંખ્યા કોને કહેવાય અસમય સંખ્યા કોને કહેવાય એનો વિગતે આપણે અભ્યાસ કરશું. બીજું આપેલ સ્વરૂપ શાંત છે કે અશાંત છે એનો પણ અભ્યાસ કરીશું બરાબર નેક્સ્ટ લેક્ચરમાં.